સામાન્ય રીતે પોલીસની છબી સમાજમાં ઘણા બધા કારણોસર ઉપસ્થિત નથી, તેના કારણ ઘણા કિસ્સા પણ છે, પરંતુ એ જ પોલીસ પૈકી કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવે પણ છે, એવા પણ અનેક ઉદાહરણો આપણી સામે આવે છે। એવો જ કિસ્સો સુરત શહેરમાં જોવા મળ્યો છે। સુરત શહેર ટ્રાફિક શાખાના રિજિયન 3 માં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશ કુમાર જીવાભાઈ, જેઓ SVNIT સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન લોકરક્ષક દળના જવાનોની બાઇક ખરાબ થઈ, જેથી SVNIT સર્કલની બાજુમાં આવેલ ગેરેજમાં બાઇક રિપેરિંગ કરવા મૂકી હોય। આ વખતે એક રાહદારી દોડીને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તેને અચાનક ખેંચ આવતા નીચે પડી ગયો। યુવક રસ્તા પર એટલા જ જોરથી પટકાયો કે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, માથાના ભાગેથી ખૂબ જ લોહી નીકળી રહ્યું હોય, જેથી યુવક બેભાન થઈ ગયો હતો। આ સમયે લોકરક્ષક જીતેશ કુમાર જીવાભાઈની નજર રોડ ક્રોસ કરી રહેલા રસ્તા ઉપર પડેલા યુવક પર પડી, જે ઈજાગ્રસ્ત થયો હોય, જેથી તેને તાત્કાલિક આંખના ભાગે તથા માથાના ભાગે લોહી નીકળતું જોઈને સમયસૂચકતા વાપરી તેને જરૂરી સારવાર અર્થે ઇમરજન્સી 108માં કોલ કરી બોલાવી અને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો। થોડા સમય જાણે કે યુવકે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું હોય તેવું જણાતા તાત્કાલિક છાતીના ભાગે દબાણ આપવાનું શરૂ કર્યું, જેથી કરીને તેના હૃદયના ધબકારા પહેલાંની જેમ શરૂ થયા। થોડી વાર સતત પ્રયત્ન કર્યા બાદ અન્ય એક રાહદારી પણ ત્યાં આવી પહોંચ્યો અને લોકરક્ષક દળના યુવાન દ્વારા તેના હૃદયમાં ઉપર સતત સંપર્ક કરતા થોડા સમય માટે યુવક હોશમાં આવ્યો હતો। ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। રમેશ ગલચર, RN News, સુરત।